ઠળિંગ 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 કરતા જાવ હવે તો ગે ઓલો ઓલાવરી છે આ તો રોજ જમ્પર આમ જો જમ્પર લાગે પેટ્રોલ છે તમારા માં મને લાગે ટાંકી ફૂલ છે ને ઓવરફ્લો થઈ ગઈ એમાં શરૂ નથી મારો કિક હવે એવું છે મારો કિક કિક મારો હે નહીં થાય લગભગ બે નંબરનો ધંધો કરો પછી કોઈ પા ભગવાનને કયો ગાડી લેવી ના લેવું એમ ને કોઈ તો હું ભગવાન પે કોઈ દી માંગતો જ નથી કે મને કહો મારા ઘરે સુખ શાંતિ ને સમૃદ્ધિ છે તો પણ મારો કા કોન્ટેક્ટ કરાવો ને પથારી ફેરવો છો ઓતી ભગવાન નો શિષ્ય હોય ને એને ભગવાન સુટી હાણસી આવે ઘેર સીધી ભગવાન નો શિષ્ય હોય ને ભગવાન નો શિષ્ય એને ક્યારે ભગવાન પાસે માંગવું ન પડે હાલો હું શિષ્ય બની જાઉં ભગવાન નો હાલે એને માંગવું ન પડે બાપા ને ખબર હોય છોકરો ટાઈડો હાલે છે જાવજો ભાઈ મારે રેડી માથાકૂટ થાય હા ભાઈ બોલો બોલો બસ મોજે દરિયા ભગવાન ઘણું બધું આપ્યું જોવો ને કાંઈ વાંધો નહીં આજ નહીં તો કાલે કરમ હરાય તો ભગવાન આજે નહીં કાલે બધું આપશે વાંધો નહીં વાંધો હું થોડો કામ હું હાલવા નીકળો છું બુલેટ લઈ આવો છો બાકી લઈ આવે લાગે હું ટાયર બહુ મોટા આવે નઈ બહુ મોટા ટાયર ભગવાન ફોર વ્હીલ આપી દે તો અમારે સારું રહે ને એવું છે ફોર વ્હીલ લેવાનું છે ફોર વ્હીલ લેવી છે વિશાલ છે ફોર વ્હીલ લેવાનું વાત કોની છે તમારે બસ ભગવાન ધંધા પાણી માં કરી દે ભગવાન આપે તો લેવાની છે હું ભગવાન ને દોષ દેવાનો છે એમ ને બે નંબર નો ધંધો કરો પછી કોઈ પા ભગવાન ને કયો ગાડી લેવી ના લેવું એમ ને આટો મારો આટો દેજો ક્યારેક અમને કઈ વાંધો નહીં બાકી કઈ કામ હોય તો કેજો અમારે લાયક કઈ વાંધો નહીં નંબર બે નંબર નો ધંધો કરો કે ભાઈ એ બધું ખોરાય એમ નથી અત્યારે ખોરાય એમ નથી હારો તો વાંધો નહીં તમે મોટા માણસ કહેવાય મોટા માણસ તો ઠીક મારે ફોર વ્હીલ લેવી છે એવું છે હા વાંધો નહીં વાંધો આમ જો એક વાત સાંભળો ભગવાને જેને આપ્યું હોય ને એમાં ખુશ રહેવાય એટલે આપણે બધી હોવી જોઈએ કાંઈ વાંધો નહીં તમને અંતારે પછી આપણે મળી શાંતિથી બાપા ઇતરામાં હોટલે પછી વાત કરતો જાઓ તમે જાઓ કાંઈ વાંધો નહીં હારો અમુક લોકોને ભગવાને એટલું બધું આપ્યું ને તો એ શાંતિ નથી હા ગોપાલ શું છે બધું હોય લા જો ને ચાલુ નથી થતી ભાઈ આ શરૂ નથી થતી યાર નથી ચાલુ થતી હું કરું આનો લાવ્યા લાગો હા ભાઈ લાવ્યો છું પણ હવે જો ભગવાન ને જો હવે આ બુલેટ લેવું છે પણ ભગવાન હવે ક્યારે ઉપરથી મોકલે હવે ફરિશ્તો કે મને હું કે બુલેટ લેવાય જાય એમ બુલેટ લેવાનું છે એમ ને ભગવાન આપે ત્યારે હા ભગવાન કઈક આપે તો લઈ આવે બુલેટ એમ ગાડી તો સારી છે તપકાઈ કલર કર્યો નવી છે એટલે પણ આ બુલેટ મારે લેવું છે યાર મને આ ગાડી આ કો કે આમ જો પેટ્રોલ છે તમારા માં મને લાગે ટાંકી ફૂલ છે ને ઓવરફ્લો થઈ ગઈ એમાં શરૂ થતી મારો કિક હવે એવું છે મારો કિક કિક મારો તમારી કરતા ઓલા દાદા જાય છે ને ગાડિયા ની ભાઈ જુઓ તમારી પાસે ગેર વાળી ગેર વગર ની છે ને ખુશ જાય દાદા ને એના રીતે એનું બધું મારે બુલેટ જોવે ને એમ મારે બુલેટ ભગવાન તમને આપતા નથી કેવું એમ ભગવાન નથી આપતા ભગવાન ઘેર ઘર ની બાપા તો બુલેટ ભગવાન ને દોષ આપો છો એમ ને તમે વાંધો તમારી ગાડી શરૂ થઈ ગઈ પેટ્રોલ ભરે ખોટું જાવ જાવ અમે ગરીબ માણસ અમારે તો શું હોય ભગવાન સામું જોજો બુલેટ લઈ લો ભગવાન ને જેને આપ્યું છે એ હારી નોટું છે બધી હાસી વાત છે નોટું છે બધી જેને આપ્યું એને કાંઈ વાંધો નહીં આપણને ભગવાને ઘણું આપ્યું આઈફોન આપ્યો છે પગ આપ્યો હાલવા માટે પછી આપણે ગયો ભાઈ હવે હવે ઘડીક બે જાય હાલી હાલીને થાય કા આ દુનિયાના ટોણા સાંભળીને થાય કા મોટરસાયકલ આ ભગવાન ને કઈક કેવું ને તમારા ભગવાન ને મારો ભોળિયો ના જે કરે ને હારા માટે જ કરે
અલા ભાઈ શિવ સમાન કોઈ દાતાર નથી, પણ હવે એને કયો મને ઘરે આપે. હું જોતું તમારે, મારા જોતી ગેર વાળી સાયકલ છે, ગાડી જોતી ગેર વાળી, ગેર વાળી ગાડી જોતી. એટલે આમાં ખુશ રહ્યો ને ભાઈ, પેટ્રોલ ન પડે, ઘર ના ખર્ચા ઓછા. હરિગાડું લઈ જતા હોય ને હારા માટે લઈ જતા હોય, કેમ કે આપણને એને મોકલા, એટલે આપણને આપડા હારા કરતા ઈ હારું કરતા હોય મોકલા. પણ ઈ વાત તમારી હાસી, રાજુલા જવું સાયકલ લઈને જવું, ભગવાન તમને આપતા નથી એમને, ભગવાન નથી દેતા. હવે આ તો બધું કે મારો મગજ ખલાસ થઈ ગયો છે, અમને આ સવાર ના માં એવા જ માણસો મળે છે, ગજબ ની નોટું જ મળે છે. ભગવાન ને કાક કેવ બાપા કેવ, તમે એ બધું જો માં એ બધું ગેર વાળી સિસ્ટમ છે આ બધી. મારા ભોળાનાથ ને હું કહી દે બસ, જેને બુદ્ધિ હોય બિગડી બના દો, મેરી બાપા બિગડી બના દો, કેવ એને જરાક. આમાં ભગવાન રાઉન્ડ મારો હોય તો મારો, તમે ખાલી આમ જો, તમે ખાલી આ ગાડી હારી છે, એટલે સોરી ગાડી મારી માટે તો ગાડી જ કહેવાય ને મામા, સાયકલ હારી છે, સાયકલ કેવું તો કેતા બોલતા છે. કાંઈ વાંધો નહીં, ભગવાન આપ્યું હોય આમ જો, ભગવાને જેમ આપ્યું ને એમાં ખુશ રહે ભાઈ. હાલો હું ઉભો રહો, તમે ગાડી આવડી હશે, સોરી ગાડી ની સાયકલ આપણ, હું આમ જો ઉભો રહો. જાણ દો પાડતાની બપો પાડતાની જોયું ગીત કેવું ખબર, મમા ભણાની જોડી આપડી ભગવાન આપશે શાંતિ રાખો. ભાઈ એ કઈ દેતો નહીં, આવે ભાઈ આ બધી એકદમ માઇન્ડ થઈને પથારી ફેરવીને ટ્રેક્ટર આવે છે, ઘોડી માર દે, ઘોડી સાયકલ તો ગજબ ની છે. ગમે વસ્તુ ભગવાન આપે ને પેલા આપડે લાયકાત મેળવવી પડે, કે આપડી લાયકાત કેટલી છે, કેટલા ના ઘર તોડ્યા ને કેટલા ની નિંદા કરીને કેટલા ના જીવતા જીવતા મન હળગાવીએ છીએ ને, એના ઉપર આધાર ભગવાન આપે. ભગવાન આપે પણ મોડું આપે, ભગવાને કઈ આપ્યું નથી, પણ ઘરમાં સુખ ને શાંતિ છે ને તો બધું છે. એક કામ કરો, તમે નીકળો, તમારા પગ કરવા મળશે મોટા માણસો ના. મોટા માણસો હું હોય, કઈક ટુ વ્હીલ નું કેવું ના, ભગવાન ને તમારે ડાયરેક્ટ કોન્ટેક્ટ હોય તો ભલા મને, મારે ડાયરેક્ટ કોન્ટેક્ટ હોય તો હું ભગવાન પે કોઈ દી માંગતો જ નથી. કે કહો મારા ઘરે સુખ શાંતિ ને સમૃદ્ધિ છે, તો પણ મારો કઈક કોન્ટેક્ટ કરાવો ને પથારી ફેરવો સૌથી. ભગવાન નો શિષ્ય હોય ને એને ભગવાન સુટી હાણસી આવે ઘેર સીધી. ભગવાન નો શિષ્ય હોય ને ભગવાન નો શિષ્ય એને ક્યારે ભગવાન પાસે માંગવું ન પડે. હાલો હું શિષ્ય બની જાઉં ભગવાન નો, હાલે એને માંગવું ન પડે. બાપા ને ખબર હોય છોકરો ટાઈડો હાલે છે, જાવ જો ભાઈ રેડી માથા કૂટ થાય. જોયું ને તમે, કહી દેજો જો, હજી કેતો જાય કહી દેજો. આવી નોટું છે યાર, ભગવાને જેને આપ્યું છે ને એમાં ખુશ રહેવાય, અને જે આપ્યું છે એની સારી જગ્યાએ વપરાય. મેં પેલા વિડીયો માં કીધું એમ, જાવ એના ન વપરાય. અને વાત રહી બીજી, સુખ અને શાંતિ જો ઘરમાં આપી હોય ને ભગવાને, તો બધું જ છે આ જિંદગીમાં. ઓલો કે મારે બુલેટ ના, ભગવાનને બધું આપ્યું હોય ને એ આપણને જ દેખાતું, ભગવાને આપ્યું હોય એ નથી દેખાતું, નથી આપ્યું નહીં જ દેખાય ભગવાનને. સુખ અને શાંતિ જો હોય ને જિંદગીમાં તો બહુ બધું કહેવાય યાર. અને વાત રહી બીજી, કે કોઈ વ્યક્તિ ના અહીંયા હળગાવીને જો પૈસા મળતા હોય ને, એ પૈસાની લક્ષ્મીમાં તમને દુઃખી કરશે, અને ઘરની લક્ષ્મી ત્યારે જ દુઃખી થશે ને, ઘરની લક્ષ્મી જ્યારે દુઃખી થશે ને ત્યારે તમારા ઘરમાં જે લક્ષ્મી આવશે ને એ દુઃખી જ કરશે તમને. એટલે અને આમ જુઓ ચેનલ ના લાઈક કરજો, અમે લાઈક કરજો,
આપણે લોભિયા થઈ ગયા.